તોકતી વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે। વાવાઝોડાને લઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। વાવાઝોડું ચોટીલા પરથી પસાર થાય તેવી શક્યતા છે, ત્યારે સુરેન્દ્રનગરનું જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે। ચોટીલા તેમજ ધાંગધ્રામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ચોટીલામાં હાઈવે પર આવેલા જલારામ મંદિરમાં એનડીઆરએફના જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। આ તરફ ધાંગધ્રામાં પણ એનડીઆરએફના 25 જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો હશે ત્યાં એનડીઆરએફના જવાનોને બચાવ કામગીરી માટે તાબડતોબ મોકલવામાં આવશે। यहाँ पे लोगों को रेस्क्यू करने के लिए, उनकी सुरक्षा के लिए यहाँ पे टीम को डिप्लॉयमेंट किया गया है। यहाँ पे अगर किसी भी प्रकार का कोई भी घटना घटता है या बाढ़ का सिचुएशन बनता है या रोड ब्लॉक होता है तो उसको हम क्लियर करेंगे एवं पब्लिक को हम रेस्क्यू करेंगे और हर तरह का उनको मदद पहुँचाने की कोशिश करेंगे। और हमारे सपोर्ट के लिए यहाँ पर कोऑर्डिनेशन के लिए आर्मी की एक टीम है और एनडीआरएफ की एक टीम है। इसके अलावा एक एनडीआरएफ की टीम भिंडी में डिप्लॉयमेंट है, जो हमारे कोऑर्डिनेशन और संपर्क में है।